નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની જે સ્વાધ્યાય પોથી આવેલી છે તેના ચેપ્ટર 2 આદિ માનવથી સ્થાયી જીવનની સફરના સ્વાધ્યાય અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો સ્વા પોથીનો પ્રશ્ન નંબર 1 છે. આપેલા પ્રશ્નના ઉત્તરમાંથી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ બોક્સમાં લખો. તો નીચે આપેલ પ્રવૃત્તિમાંથી કઈ પ્રવૃત્તિ આદિ માનવો દ્વારા થતી હતી? તો ભટકતું જીવન, પ્રાકૃતિક ગુફામાં રહેતા અને શિકાર કરતા. તો બધું સાચું છે એટલે આપેલ તમામ. તો તમારે અહીં ટીક નથી કરવાનું, પણ બોક્સમાં તમારે ડી લખવાનું છે. આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા? અહીં આપણે લખીશું સી, ખોરાકની શોધમાં અને પાણીની શોધમાં, એટલે એ અને બી બંને. આદિમાનવ શિકાર માટે કયા હથિયારનો ઉપયોગ કરતા ન હતા? ત્યાં આવશે સી, લોખંડના. આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? તો આપેલ તમામ. બરાબર, પ્રકાશ મેળવવા, માંસ શેકવા અને જંગલી પ્રાણીઓથી રક્ષણ, તમામ સાચું. આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો ઘર બનાવવા કરતા ન હતા. આદિમાનવો કેવા સ્થળે રહેવાનું પસંદ કરતા હતા? તો ડી, ઉપરોક્ત ત્રણે. બરોબર, લાકડા મળી રહે, પથ્થરો મળી રહે, પાણી મળી રહે, બધું સાચું, એટલે ઓપ્શન ડી. આપેલ તમામ. ચલો ત્યારબાદ જોઈએ ભીમબેડકાની ગુફામાં આદિવાસીની કઈ કલા આજે પણ જોઈ શકાય છે? તો સી, ચિત્રકલા આજે પણ જોઈ શકાય છે. કઈ સદીથી આદિ માનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? ઓપ્શન સી, કારણ કે અગ્નિ અને ચક્ર બંને સાચું છે. માટે આદિ માનવના ભટકતા જીવનનો અંત આવતા તેમની કઈ પ્રવૃત્તિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું? તો ખોરાક, પોશાક, રહેઠાણ ત્રણે સાચું, એટલે આપણે લખીશું ડી. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા. આદિ માનવોના સમયને પાષાણયુગ તરીકે ઓળખવામાં આવે છે. ભીમબેટકાની ગુફાઓ તો કે મધ્યપ્રદેશના રાજ્યમાં આવેલી છે. આદિ માનવોના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કૂતરો હતો. સૌપ્રથમ જવ અને ઘઉં ખેતીની શરૂઆત મહેરગઢમાં ગામમાં થઈ હોવાના પુરાવા મળ્યા છે. આદિ માનવો ઝાડના થડ અને ઝાડના લાકડામાંથી ચક્ર પૈડું બનાવતા શીખ્યા હતા. મને ઓળખો. દક્ષિણ ભારતમાં આવેલી મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે. તો કુર્નૂલ. ઘણા વર્ષો પહેલા મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા. તો પૃથ્વીના વાતાવરણમાં મારા ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. તો માટીના વાસણો. મારે ત્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે. તો ઇનામ ગામમાં. ચલો ત્યારબાદ જોઈએ ખોટો શબ્દ છેકવાનો છે. સ્થાયી જીવનની શરૂઆત થતા આદિમાનવ ગાય ભેંસ પાળવાનું શરૂ કર્યું. ગાય ને ઘોડો એ છેકી કાઢવાનું છે. બીજામાં આપશે છેકશું તંબુઓ. બરોબર, પ્રાકૃતિક ગુફાઓ આવશે. ભીમબેટકામાં મળેલા ચિત્ર તો કે પ્રાકૃતિક રંગો, એટલે રાસાયણિક શબ્દ આવી રીતે છેકવાનો છે. અને ચારમાં લાકડાની પેટી એ શબ્દ છેકવાનો છે, કારણ કે ઘડામાં સંગ્રહ કરતા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમને અહીં સ્વાધ્યાય પોથીમાં ઘણા બધા પ્રશ્નો આપેલા છે. હવે જોઈએ આ પ્રશ્નોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન. પ્રશ્ન 3 નો સવાલ 1. શિકાર કરતી વખતે આદિ માનવોને કઈ મુશ્કેલી પડતી હતી? તો કેટલાક પ્રાણીઓ દોડવાની ઝડપ આદિ માનવો કરતા વધારે હતી, તેથી તેમનો શિકાર કરવા માટે ખૂબ દોડવું પડતું. અને આ પ્રાણીઓના શિકાર કરવા પથ્થરોને ઘસીને કે તોડીને તે વાપરતા હતા, તેથી આદિ માનવને આવી અનેક મુશ્કેલી પડતી હતી. આદિ માનવ કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ આદિ માનવો રહેવાનું પસંદ કરતા હતા, કેમ કે તે સમયમાં પથ્થરો, લાકડા અને પાણી આદિ માનવોની મુખ્ય જરૂરિયાત હતી. સવાલ નંબર 3. ભીમબેટકાની ગુફામાં આદિ માનવોએ કયા કયા ચિત્રો દોર્યા હતા? તો ભીમબેટકાની ગુફામાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવના લગભગ 500 ચિત્રો મળી આવ્યા છે. સવાલ નંબર 14. પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણસર વધી હતી? તો આદિ માનવોના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા તેઓ કૃષિ તરફ તથા ઘાસના ક્ષેત્રો ઊભા થયા, આથી પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો. સવાલ નંબર 5. સ્થાયી જીવનની શરૂઆતમાં આદિ માનવો કયા પ્રાણીઓ પાળતા હતા? તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિ માનવ કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઊંટ વગેરે જેવા પાલતુ પ્રાણીઓ પાળતા હતા. સવાલ નંબર 6. પુરાતત્વ શાસ્ત્રીઓએ ભારતમાંથી આદિ માનવોના વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા છે? તો બુર્જહોમ, ગુફકાલ, હરંગી, મહેરગઢ, લાંધણજ, ભીમબેટકા વગેરે સ્થળો શોધી કાઢ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગ્રુફ ક્રાલ ક્રાલ લખવાનું છે.
ત્યારબાદ જોઈએ સવાલ નંબર 7, આદિમાનવે કૃષિની શરૂઆત કેવી રીતે કરી? તો આદિમાનવોના વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવતા તેઓ ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા અને આદિમાનવે એક કૃષિની શરૂઆત કરી. આદિમાનવ કયા પાકો ઉગાડતા હતા? તો આદિમાનવ ઘઉં અને અન્ય ધાન્યોના પાક ઉગાડતા હતા. આદિમાનવે લગભગ કેટલા વર્ષો પહેલા અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યા? તો આદિમાનવ લગભગ 11,000 વર્ષો પહેલા અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યા. સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેતા હતા? તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો ગારા, માટી અને ઘાસથી બનેલા મકાનોમાં રહેતા હતા. ત્યારબાદ જોઈએ બી, બંધબેસતા જોડકા જોડો. તો મહાગઢા, તો ત્યાં આપણે લખીશું ડી, ઉત્તર પ્રદેશ. ચિરાંદ, ત્યાં લખીશું એ, બિહાર. ઇનામ ગામ, તો ઈ, મહારાષ્ટ્ર. લાંધણજ, બી, ગુજરાત. બુર્જ હોમ, તો ત્યાં આવશે સી, કશ્મીર. પ્રશ્ન 4, પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે, જેમાં પેલું છે પાષાણયુગ. તો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ માનવીનો સમયગાળ એટલે પાષાણયુગ. તૃણાહારી પ્રાણીઓ, તો ઘાસ ખાનાર પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. સ્થાયી જીવન, કોઈ એક જ સ્થળ ઉપર વસવાટ કરતા હોય તેવા લોકોના વસવાટને સ્થાયી જીવન કહે છે. ત્યાર જોઈએ બી, કારણો આપવાના છે. આદિમાનવો ભટકતું જીવન ગાળતા હતા. કારણ જોઈ લઈએ. આદિમાનવ હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવતો. ખોરાક મેળવવા જંગલી પ્રાણીઓના હુમલોનો સામનો કરવો પડતો. વળી કેટલાક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતા નહીં, એટલે એમની પાછળ દોડવું પડતું. બરોબર. ત્યારબાદ તમે લખી શકો, હરણ, ઘેટા, બકરા જેવી પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી તેમને શોધવા આદિમાનવ ભટકતા રહેતા. આ ઉપરાંત પ્રાણીની પાણીની જરૂરિયાત માટે પાણી મળી રહે તેવી જગ્યા શોધવાની હતી. આમ ખોરાક, પાણી અને રહેઠાણની શોધમાં આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, તમારી પ્રથમ પરીક્ષામાં પણ હશે. ત્યારબાદ જોઈએ સવાલ નંબર 2, અગ્નિના ઉપયોગથી માનવીના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. તો અગ્નિની શોધથી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો, જેમ કે શિકાર કરીને પ્રાણીઓનું માંસ પકાવવા માટે, પોતાની ગુફામાં અજવાળું કરવા માટે, ગુફા આગળ અગ્નિનું તાપણું કરી જંગલી પ્રાણીઓને ભગાડવા માટે અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. સવાલ નંબર 3, કૃષિના કારણે આદિમાનવ ભટકતા જીવનનો અંત આવ્યો. તો આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. કૃષિ માટે સ્થળો છોડીને જઈ શકાતું ન હતું, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે, તેને પાણીની જરૂર પડે, પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમજ અનાજ કાઢવું પડે. આ પ્રક્રિયા માટે એક સ્થળે જ રોકાવવું પડે, માટે ભટકતા જીવનનો અંત આવી ગયો. સવાલ નંબર 4, આદિમાનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. તો આદિમાનવોએ કેટલાક શાકાહારી પ્રાણીઓને પાડીને પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ પશુઓ આદિમાનવની વિવિધ જરૂરિયાતો જેવી કે દૂધ, માંસ, ચામડું, ઊંટ વગેરે પૂરી પાડતા હતા અને ઘોડો, બળદ, હાથી, ઊંટ વગેરે જેવા પ્રાણીઓ ભાર વહન, મુસાફરી અને કૃષિ માટે ઉપયોગી હતા. એટલા માટે આદિમાનવ પાલતુ પશુઓની જંગલી પ્રાણીઓથી રક્ષણ કરતા હતા. ટૂંકનો જોઈ લઈએ ચક્રની શોધ. તો પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ થતા આદિમાનવે બળદગાડો, ઘોડાગાડી, ઊંટગાડી બનાવી અને તેમને ચલાવવા માટે તે પશુઓનો ઉપયોગ કરવા માંડ્યો. એ વાહનોને લીધે આદિમાનવનું જીવન સરળ બન્યું. મુસાફરી અને માલસામાનની હેરફેર ઝડપી બની. પગપાળા મુસાફરી બંધ થતા સમયની બચત થઈ. પરિણામે આદિમાનવ નવું નવું વિચારતો થયો. આમ ચક્રની શોધને લીધે આદિમાનવના જીવનમાં પરિવર્તન આવ્યું. અને વિદ્યાર્થી મિત્રો, આ ટૂંક નોંધ મોસ્ટ આઈએમપી છે, તમારી પ્રથમ પરીક્ષામાં આ ટૂંક નોંધ હશે. આદિમાનવની પ્રવૃત્તિ, તો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા. વિદ્યાર્થી મિત્રો, ટૂંક નોંધ ઘણી લાંબી છે, તમે સ્ક્રીન પર વાંચી લેજો. બે પેરેગ્રાફ છે, બરોબર, આ એક અને આ બીજો, આ બે પેરેગ્રાફ છે, અહીં સુધી તમારે લખવાનું છે. ત્યારબાદ જોઈએ સવાલ નંબર 6, ભારતના નક્શામાં નીચે આપેલ પુરાતનના સ્થળો જે છે તમારે નિર્દેશ કરવાના છે. તો અહીં આવશે બુર્જ હોમ, અહીં આવશે મહાગઢા, ચિરોદ, ભીમબેડકા, લાંધણજ, ઇનામ ગામ, હલુર, કર્નુલ, બરોબર. અહીંથી જ આપણે નામ લીધા છે ચિરાંદ, બરોબર. અહીં વિદ્યાર્થી મિત્રો ચિરાંદ લખી નાખજો, આ જે શબ્દ છે એ આવશે ચિરાંદ. ચલો ત્યારબાદ જોઈએ છેલ્લો પ્રશ્ન, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો.
હવે અહીં વિવિધ ઓજારો અને હથિયારોના ચિત્રોના ચાર્ટ બનાવવાના છે. તો ચાર્ટ વિદ્યાર્થી મિત્રો તમારે સ્વપ્રયત્ને બનાવવાના છે. તમને જે હથિયારો મળે તેનો તમારે ચાર્ટ બનાવવાનો છે. ચલો ચોરસમાં કેટલાક પ્રાચીન માનવ વસાહતોના નામ છુપાયેલા છે તો જોઈ લઈએ. કુર્નૂલ, બરાબર. તમે આમાં શોધશો તો તમને શબ્દ એ બધા મળી જશે, બરાબર. જેમ કે અહીં લખ્યું છે આ ભીમ બેટકા, એ રીતે મહેરગઢ, ભીમ બેટકા, હલુર, લાંધણજ, ચિરાંદ, મહાગઢા અને ઇનામ ગામ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 2 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ધોરણ 6 ના અન્ય સ્વઅધ્યયન પોથીના વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.